આગમન ઋતુનો ચોથો રવિવાર. આપણા રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ પૈકીની કેટલીક આપણને આનંદ આપે છે તો કેટલીક દુઃખી કરે છે. સંત લુકકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો 26-38 અનુસાર આપણે એ સ્વીકારી લેવું જોઈએ કે પ્રત્યેક ઘટનામાં ઈશ્વરની મરજી અને તેની યોજના સામેલ હોય છે. સાંભળીએ. છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિયેલને ગાલિલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને એ પરાત પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજસિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇસરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત પરનો પ્રભાવ તને છાઈ દેશે, અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સગી એલિઝાબેથને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે, અને જે વાંઝણી કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારે વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. ઈશ્વરને કશું અશક્ય નથી. આ ઈશ્વર તથા માનવી વચ્ચેના સંબંધમાં લાંબામાં લાંબી શ્રેણી છે. આજના પ્રસંગમાં એક સ્ત્રી પતિગમન કર્યા વિના સગર્ભા બને છે. સર્વશક્તિમાન સનાતન પરમેશ્વર સામાન્ય માનવી થઈને અવતરશે. તેને માનવજાતનું રાજસિંહાસન આપવામાં આવશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. આ બધું માણસને માટે અશક્ય છે, પરંતુ ઈશ્વરને માટે શક્ય છે. અને આમ ઈશ્વર આપણી વચ્ચે વાસ કરે છે. પરમેશ્વર પિતાને આપણી માનવજાત પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે તેમણે પોતાના દીકરાને, એકના એક દીકરાને આપણી વચ્ચે મોકલ્યો. આજે ઈશ્વર પુત્ર આપણી સાથે જીવંત છે, કારણ એના રાજ્યનો અંત ક્યારેય આવવાનો નથી. આથી આપણે આ નશ્વર દુન્યવી જીવનની ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુ ઈસુના રાજ્યમાં રહેવા માટે આપણે લાયક બનવાનું છે. આપણને પ્રભુ ઈસુ આપણી સાથે છે એવો અનુભવ રોજબરોજના જીવનમાં થતો રહે એ માટે પ્રયત્ન અને પ્રાર્થના કરતા રહીએ. ઈશ્વરની આપણા જીવનમાં રહેલ હાજરી જ આપણને સત્કાર્યો તરફ દોરશે. આપણામાં વસેલા ઈશ્વર તેમના કાર્યો કરવા આપણને જરૂરી આશીર્વાદ, હિંમત અને કૃપા આપતા જ રહેશે. કણ કણ માં વ્યાપી ઝંખના, પલ પલ છે તારી ઝંખના, કણ કણ
કણમાં વ્યાપી ઝંખના ક્યારે પામો તુજની પ્રભુ ક્યારે પામો તુજની પ્રભુ નિષ્ઠિંચનારી રાતમાં પલ પલ છીતારી પલ પલ છીત
તારી રંગમાં કણ કણમાં